ગાંધીનગરથી કિલોમીટર દૂર કોલવડ ગામમાં આવેલી આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ અને હોસ્પિટલના કેમ્પસમાં મોડી રાત્રે એક દીપડો ઘુસી આવ્યો હતો જોકે સવારે આવેલા સફાઈ કામદાર નજર દીપડા ઉપર પડતા તલત વન વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી ગાંધીનગર કોલવાડા ગામની સીમામાં આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ અને હોસ્પિટલ આવેલી છે હાલમાં કોરોનાની સ્થિતિને કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે પરંતુ પરપ્રાંતના પાંચ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સાંજ પછી હોસ્પિટલના તમામ દરવાજા અંદરથી બંધ કરી દેવામાં આવે છે આ ઉપરાંત કેમ્પસથી દસ ફૂટ ઊંચી દિવાલ પણ છે પણ રોજ પ્રમાણે સવારે આઠ વાગે સફાઈ કર્મચારી કામ કરી રહ્યો હતો ત્યારે હોસ્ટેલના બાથરૂમમાં તેને કંઈક અચૂકતું લાગ્યું હતું સફાઈ કામદારના ધ્યાન આવ્યું કે બાથ બાથરૂમ કોઈ પ્રાણી છે પહેલા તો પૂછડી જોઈ તેને બિલાડી હોવાનો અનુમાન લાગ્યું બંધ કરી દીધો હતો અને ત્યારબાદ વેન્ટિલેટર માંથી જોતા તેની આંખ ચાર થઈ ગઈ હતી કારણ કે ત્યાં દીપડો હતો બહાર જવાનો રસ્તો બંધ થઈ જતા દીપડો ઉશ્કેરાઈ ગયો હતો અને ત્રાડો પાડવા લાગ્યો હતો આ અંગે પોલીસ અને વન જાણ કરતા તેઓ પાંજા સાથે દોડી આવ્યા હતા જોકે ત્રણ કલાક સુધી તેને પકડવાની માથામાં નિષ્ફળ જતા ટ્રેક્યુલાડે તેને બેભાન કરવામાં આવ્યો હતો અને અંતે દીપડો પાંજરે પુરાયો હતો